સ્થાનનો ખમીર પ્રભાવશાળી અને સામર્થ્યવાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સરદાર ધામમાં વર્ચ્યુઅલી હર્ષોલ્લાસ સાથે સ્વાગત છે. ભારત માતા કી જય, ભારત માતા કી જય. સરદાર આવો સાહેબ. અને હવે ગપજીભાઈ સુતરિયા સરદાર ધામના પ્રમુખ સેવક ને વિનંતી કરીશ, સાહેબનું સ્વાગત પ્રવચન કરશે. પ્રધાન સેવક અને પ્રમુખ સેવકના મળતા ગુણ વિશે એક જ લીટીમાં કહીશ. બંને સરદાર સાહેબનું સ્ટેચ્યુ કરાવ્યું, બંને બિઝનેસ સમિટ કરાવી અને બંને ચિંતન શિબિરો કરાવી. આવો આદરણીય શ્રી ગપજીભાઈ સુતરિયા સ્વાગત પ્રવચન કરશે. સાહેબ રામ રામ. સમસ્ત પાટીદાર સમાજ વતી આપને રામ રામ. સરદાર ધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 22 એક્ઝિબિશનના આજના ઉદઘાટક એવમ અધ્યક્ષશ્રી એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા, નવા ભારતના દીર્ઘદ્રષ્ટા, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ અને વીરાંજલિ અર્પણ કરતા એવા ગુજરાતના પનોતા પુત્ર, ભારતના યશસ્વી, તેજસ્વી, રાજસ્વી, તપસ્વી એવા પ્રધાનમંત્રી આદરણીય આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સરદાર ધામ ટ્રસ્ટ વતી હૃદયના ઉમળકાથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું સાહેબ આપનું. સાહેબ 11/9/21 ના રોજ આપશ્રીના વરદ હસ્તે આપશ્રીએ સરદાર ધામ 200 કરોડ નું લોકાર્પણ અમદાવાદ ખાતે કર્યું. બીજી જ મિનિટે 200 કરોડ નું દીકરીઓ ને 1 રૂપિયાના ટોકન ઉપર વ્યવસ્થા માટે 200 કરોડ નું આપના વરદ હસ્તે ભૂમિપૂજન કર્યું. એ સાહેબ મારે એટલે આપને યાદ અપાવવું છે કે 6 મહિનામાં અમે તમને પાટીદાર સમાજે સરદાર ધામના માધ્યમથી બીજી વખત તસ્દી આપી છે ને તમે આવવાનું અમને આશીર્વાદ આપવાનો રાજીપો વ્યક્ત કર્યો એ બદલ ખૂબ ખૂબ ગર્વ અનુભવીએ સાહેબ. વિશેષ એ લોકાર્પણ વખતે અને શિલાન્યાસ કન્યા છાત્રાલયનો કર્યો સાહેબ આપના આશીર્વાદ પછી અમારા એસઆરકે વાળા ગોવિંદભાઈએ રૂપિયા 5 કરોડ બીજા આપ્યા. એ વખતે અમારા સૌજીભાઈ ધોળકિયા પદ્મશ્રી શિલાન્યાસમાં બીજા 5 કરોડ સાહેબે એમ કે ઉદઘાટન કર્યું, ભૂમિપૂજન કર્યું, મારે 5 કરોડ આપવા. સાહેબ શ્રી આપ ત્યારે આપ ઉપસ્થિત થવાના હતા સરદાર ધામ પરિવારને આશીર્વાદ આપવા માટે એક્ઝિબિશનના ઉદઘાટન પ્રસંગે. તો અહીંયા અમારે ઘનશ્યામ પટેલ છે ભંડેરી, સીડી ડાયમંડ નું મોટું કામ છે. આપ પ્રગટ આપના આશીર્વાદ લેવા માટે અમારા ઘનશ્યામ ભંડેરીએ સરદાર ધામ સુરતમાં બને માટે 11 કરોડ રૂપિયા આપ્યા. અમારો ઘનશ્યામ ભંડેરી ઉભો થાય ઘનશ્યામ. અને સાહેબ આપણી વચ્ચે આત્મીયતા ધરાવતા મારા ભાણેજ મુકેશ પટેલે રૂપિયા 5 કરોડ આપ્યા. મુકેશ સાહેબ એમને મુકાલાલ કે છે મારા ભાણેજ. અને એવી જ રીતે કુ જેમ્સ વાળા દિયાળભાઈ આ વાતથી પ્રેરિત થઈને રૂપિયા 5 કરોડ આપ્યા. દિયાળભાઈ જેને લખાવવાના હોય તૈયાર થઈ જજો સાહેબ, આશીર્વાદ આપે છે. એસા મોકા ના મિલે દુબારા. સાહેબ મારે એ કહેવાનું હતું કે આપના ઉપસ્થિતિ માત્ર પાટીદાર સમાજ નહીં સર્વ સમાજને 6.5 કરોડના ભાઈ બહેનોને ખૂબ ઉત્સાહિત પ્રોત્સાહિત કરે છે. આપના માર્ગદર્શનમાં નવા ભારતના નિર્માણમાં
युवा शक्ति ना सर्वांगी विकास मा देश ने दुनिया साथे ताल मिलावा माटे दुनिया मा आर्थिक साम्राज्य से एवा यहूदी समाज नी बरोबरी करवा माटे आपनु सपनु सजावा माटे पाटीदार समाज आपनी आरे कटिबद्ध ने संकल्पबद्ध छे। एनु सरदार धाम ट्रस्ट वती हूँ आपने वचन आपू छु। साहेब आप श्री 2007 मा आप श्री ए ग्लोबल आप श्री ए वाइब्रेंट समिट नी शुभ शुरुआत करेली एमाथी सरदार धामे प्रेरणा लईने 18 मा महात्मा मंदिर खाते समिट करी 2020 मा एलिफेंट ग्राउंड खाते समिट करी અને અત્યારે વાપીથી તાપી ક્યાંય વિકાસ ન રહે બાકી સમગ્ર દક્ષિણ ગુજરાત મુંબઈથી લઈને સમગ્ર ગુજરાતને જોડવા માટે 18 અને 20 માં સમિટ કરી હતી એનથી ડબલ સમિટ મોટી આપના આશીર્વાદ અને માર્ગદર્શન દ્વારા અને સરકારની 38% સાઝેદારી સાથે આ સમિટ સફળ થઈ રહી છે એનો યસ અમારા યુવાન ટેકનોક્રેટને સ્પોન્સરશ્રીઓને એક્ઝિબિટર લોકોને અને સરકારશ્રીને આપના વરદ હસ્તે ઉદઘાટન કરતા આપનો અધ્યક્ષ સ્થાને માર્ગદર્શન મળતા સરદાર ધામ ખૂબ ખુશી અને ગર્વની લાગણી અનુભવે છે। સાહેબ કેવી રીતે આપ વાઇબ્રન્ટ સમિટ એક ને એક વર્ષે ગુજરાત સરકાર કરે છે એવી જ રીતે સરકારે 17માં આપણે 18માં સરકારે 19માં 20માં સરદાર ધામે 21માં તો ન થઈ શકી કોવિડના હિસાબે 22માં સરદાર ધામ 23માં રાજ્ય સરકાર 24માં રાજકોટ ખાતે આવી ગ્લોબલ સમિટ કરવાના છે અને 26માં સાહેબ તમારે અમારી હારે આવવાનું છે નેતૃત્વ લઈને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ડંકેકી શોટ પર આપના આશીર્વાદ સાથે અમેરિકામાં આપણે કરવાના છે એમાં સાહેબ તમને પધારવા માટે આગોતરું આમંત્રણ પાઠવીએ છીએ। સાહેબ આપે સમય કાઢીને ખૂબ ઉપસ્થિત રહ્યા સમયસર અને અમને માર્ગદર્શન પૂરું પાડવાના છે આપ તો ખૂબ અઘરું કામ છે તમે જે અઘરું કામ કરો છો દેશને ચલાવવાનું બધાને સાથે રાખીને ચાલવાનું એમાંથી પાટીદાર સમાજ સરદાર ધામ પ્રેરણા લે છે કે પૈસા માગવા બહુ અઘરું કામ છે કોઈને પાસે લેવાના ન હોય અને લખાયા પછી માગવા અને માગ્યા પછી વ્યવસ્થા ઉભી કરી વ્યવસ્થા ઉભા કર્યા પછી પરિણામ આપવું અને પાંચમું કામ છે સબકો સાથ લેકર ચલના સુનના ઓર સંભાલના ઓર સમજના એ પાંચ કામ કઠિન છે પરંતુ સરદાર સાહેબના વિચારોથી અમે પ્રેરણા લઈએ છીએ આપના માર્ગદર્શનથી અમે પ્રેરણા લઈએ છીએ તો આપ આશીર્વાદ આપો પાટીદાર સમાજ 21મી સદીમાં જ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી સદીની અંદર આગામી સમયમાં દેશ અને દુનિયા સાથે તાલ મિલાવી શકે માત્ર ને માત્ર સરદાર ધામનું એક લીટીમાં સાહેબ વિશ્લેષણ કરવું હોય તો એમ કહી શકાય કે સરદાર ધામ વેપાર ઉદ્યોગ ને નોકરીનું પ્લેટફોર્મ પૂરું પાડે છે તો આ સરકારશ્રીની અરે સંકલન દ્વારા સરકારશ્રીના સંકલન દ્વારા લગભગ 70 કરોડની જગ્યા આપણને કપાતમાં બાદ મળી છે આ વખતે 42% સરકારની આ ગ્લોબલ સમિટમાં ભાગીદારી મળી છે એ માટે સરદાર ધામ પરિવાર વતી ખૂબ ખૂબ રાજીપાઓ વ્યક્ત કરું છું। સાહેબ આપ સમય લઈને પધાર્યા એ બદલ સરદાર ધામ પરિવાર વતી આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આપના માર્ગદર્શન દ્વારા આગામી સમયની અંદર ખૂબ અમે સારું કામ કરવા માટે કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે અને સરદાર ધામના ઉદ્યોગિક વેપારી મિત્રોએ નક્કી કર્યું છે કે પોતાનો ધર્માદો 10% અને CSR 2% યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે સર્વ સમાજને આરે લઈને જવાનું છે એ માટે ખૂબ સંકલ્પ લીધો છે આપ આશીર્વાદ પાઠવો માર્ગદર્શન આપો ધન્યવાદ સાહેબ જય હિન્દ વંદે માતરમ થેન્ક યુ સાહેબ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરું કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો રિમોટ કંટ્રોલથી ઉદઘાટન કરે વિચાર વિઝનનું સ્વરૂપ લે ત્યારે સાકાર થાય છે સપનાઓ સરદાર પટેલે પણ કંઈક આવું જ સપનું જોયું હતું ભારત માટે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના આવા જ લક્ષ્ય સાથે બીજ રોપાયું હતું સરદાર ધામનું
અને સરદાર ધામ મિશન અને વિઝન 2026 અંતર્ગત સમાજના સર્વગ્રાહી વિકાસ માટે 5 લક્ષ બિંદુઓ નક્કી કર્યા, જ્યાં એક તરફ પાટીદાર સમાજના યુવાન બાળકોના ભણતર, ગણતર અને ભવિષ્ય ઘડતર માટે શ્રેષ્ઠ સુવિધાઓ અને અદ્વિતીય આયોજનોને આકાર આપવામાં આવ્યો અને નિર્માણ પામ્યું સરદાર ધામ અજોડ ભવન. ત્યાં બીજી તરફ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વાઇબ્રન્ટ ગુજરાતના વિચારને આર્થિક વિકાસના ભાગરૂપે સરદાર ધામે નવી દિશામાં લઈ જવાનું નક્કી કર્યું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કે જરીએ જો શરૂઆત કભી ગુજરાત ને કી થી, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ઉન લક્ષ્યો કો આગે બઢાયેગી. પાટીદાર સમાજ કી તો પહેચાન હી રહી હૈ, યે જહાં કહીં ભી જાતે હૈં વહાં કે વ્યાપાર કો નઈ પહેચાન દે દેતે હૈં. આપકા યે હુનર અબ ગુજરાત ઓર દેશ મે નહીં પૂરી દુનિયા મે પહેચાના જાને લગા હૈ. લેકિન પાટીદાર સમાજ કી એક ઓર ભી બડી ખૂબી હૈ, યે કહીં ભી રહે ભારત કા હિત આપકે લિયે સર્વોપરી રહેતા હૈ. સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ સર્વોપરીના આજ મંત્ર સાથે પ્રમુખ સેવક ગગજી સુતરિયા અને સમગ્ર ટ્રસ્ટી ગણ દ્વારા પાટીદાર ઉદ્યોગપતિઓ અને સર્વ સમાજના ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના માધ્યમથી એક મંચ પર લાવવા માટે વર્ષ 2018 થી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવ્યું ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. દર 2 વર્ષે આયોજિત થતું આ સમિટ પાટીદાર સમાજની નવી પેઢી માટે બન્યું સફળતાની એક નવી દિશા. વર્ષ 2018 અને 2020માં ગાંધીનગર ખાતે આયોજિત સમિટની સફળતા બાદ ફરી એકવાર ગુજરાતના ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા સુરત ખાતે આયોજિત થઈ રહ્યું છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022, જ્યાં 12થી વધુ ચાવીરૂપ બિઝનેસ સેક્ટર્સના 950થી વધુ સ્ટોલ્સ બનશે એક્ઝિબિટર્સ માટે સફળતાની સીડી. 30,000 સ્ક્વેર મીટરના ભવ્ય એક્ઝિબિશનમાં પ્રદર્શિત 30,000થી વધુ ઉત્પાદનો ભવિષ્યના ભારતની ડિમાન્ડ માટેની સપ્લાય ચેઇન બનશે, કારણ કે B2B મીટિંગ્સ જોડશે ઉદ્યોગપતિઓને અને એક્ઝિબિટર્સને નવા ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે. દેશ વિદેશથી આવનારા પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓની સાફલ્ય ગાથાઓ યુવા ઓન્ટરપ્રિનર્સને જોડશે મોટિવેશન સાથે, જેનાથી સાકાર થશે આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ. કારણ કે મહેનતનો કોઈ પર્યાય નથી અને પાટીદારોની સફળતાનું રહસ્ય એમની સાહસિકતા સાથે વ્યાપાર ક્ષમતા છે, અને આ ઉદ્યોગ રત્નો છે પાટીદારોની સફળતાના સાથીદાર. કારણ કે જેમ પહેલા કીધું એમ, જ્યારે એક વિઝન આવનારી પેઢી માટે આદર્શ બને અને આ આદર્શ જ્યારે ઉજ્જવળ ભવિષ્યનો પાયો બને, ત્યારે સાકાર થાય છે સપનાઓ, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022. જય સરદાર, જય હિન્દ. હવે આપ સાહેબને વિનંતી કરવામાં આવે છે કે સરદાર ધામ સમિટ અને એક્ઝિબિશનની સફળતા માટે આપના સુભાશીષ અને આશીર્વાદ માટે વિનંતી કરું છું. નમસ્તે. ગુજરાત કે લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળ કે મેરે સહયોગી મનસુખભાઈ પુરુષોત્તમ રૂપાલા, અનુપ્રિયાજી, ગુજરાત ભાજપા કે અધ્યક્ષ સી આર પાટીલ, સરદાર ધામ કે પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા, પાટીદાર સમાજ કે સભી વરિષ્ઠજન,
देश विदेश से आए सभी अतिथिगण, उद्योग जगत के साथी, देवी और सज्जनों, वैसे आज का कार्यक्रम ऐसा है कि गुजरात की सरकार और गुजरात भारतीय जनता पार्टी पूरी तरह आपके बीच होती, लेकिन आज एक कार्यक्रम का क्लैश हो गया। हमारे राष्ट्रीय अध्यक्ष भी आज अहमदाबाद में हैं, तो उनका भी एक बहुत बड़ा कार्यक्रम सभी सांसदों, विधायक और मंत्रियों के साथ है। तो मैंने कहा चलिए मैं जा रहा हूं, मैं सवाल लूंगा। तो वो सब दुविधा में थे, लेकिन मैंने उनसे कहा कि मैं जाऊंगा, आप चिंता मत कीजिए, आप अपना कार्यक्रम करते रहिए। मुझे खुशी हुई, बहुत सारे परिचित चेहरे मैं मेरे सामने देख रहा हूं। हम सब जानते हैं कि दुनिया के सबसे तेजी से विकसित हो रहे शहरों में एक शहर सूरत है, और आप सब आज सूरत में बैठ करके नए संकल्प ले रहे हैं। आप सबका बहुत बहुत अभिनंदन। कुछ महीने के अंतराल में सरदार धाम से जुड़े साथियों, देश दुनिया में गुजरात और भारत के गौरव को बढ़ाने वाले आप सभी बहनों भाइयों को फिर से मुझे मिलने का मौका मिला है। ये गुजरात के प्रति और भारत के प्रति हमारे साझा संकल्पों, साझा प्रतिबद्धता का ही प्रमाण है। साथियों, देश को जब नई नई आजादी मिली थी तो आजादी के प्रारंभिक दिन थे, और उस समय सरदार साहब ने जो कहा था, और उन मुश्किल भरे हालात में सरदार साहब के शब्दों की ताकत देखिए, उन्होंने कहा था भारत में संपदा की, वेल्थ की कोई कमी नहीं है, हमें बस अपने दिमाग, अपने संसाधनों को इनके सदुपयोग के लिए लगाना होगा। मैं कहता हूं कि आजादी के मुकाबले में आने वाले 25 सालों के लिए जब हम एक संकल्प के साथ निकले हैं, तो सरदार साहब की इस बात को हमने कभी भूलना नहीं चाहिए। आज भारत के पास इतना कुछ है, हमें बस अपने आत्मविश्वास को, आत्मनिर्भरता के अपने जज्बे को मजबूत करना है। ये आत्मविश्वास तभी आएगा जब विकास में सबकी भागीदारी होगी, सबका प्रयास लगेगा। साथियों, बीते 8 सालों में देश में बिजनेस का, उद्यम का, क्रिएटिविटी का एक नया विश्वास जगाने का प्रयास किया जा रहा है। अपनी नीतियां, अपने एक्शन के माध्यम से सरकार का निरंतर प्रयास है कि देश में ऐसा माहौल बने कि सामान्य से सामान्य परिवार का युवा भी एंटरप्रेन्योर बने, उसके सपने देखे, वो एंटरप्रेन्योरशिप पर गर्व करें। मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड, इसको नए भारत की नई संस्कृति बनाने के लिए मैं समझता हूं काम किया जा रहा है। इसलिए आधुनिक कनेक्टिविटी के इंफ्रास्ट्रक्चर के विकास, नए शहरों के निर्माण,
पुराने शहरों में स्मार्ट सुविधाएं विकसित करने, नियमों कायदों दस्तावेजों कंप्लायंसेज के बोझ से देश को मुक्त करने और इनोवेशन की आइडिया की हैंड होल्डिंग, ऐसे सभी कामों पर एक साथ काम किया जा रहा है। साथियों, मुद्रा योजना आज देश के उन लोगों को भी अपना बिजनेस करने का हौसला दे रही है जो कभी इसके बारे में सोचते भी नहीं थे। स्टार्टअप इंडिया से वो इनोवेशन, वो टैलेंट में भी आज यूनिकॉर्न के सपने साकार होते देख रहा है जिसको कभी रास्ता नहीं दिखता था। प्रोडक्शन लिंक इंसेंटिव यानी पीएलआई योजना ने पुराने सेक्टरों में तो मेक इन इंडिया का उत्साह तो भरा ही है, सेमीकंडक्टर जैसे नए सेक्टर्स के विकास की संभावनाएं भी उभर करके सामने आ रही है। अब देखिए, कोरोना काल की अभूतपूर्व चुनौतियों के बावजूद देश में एमएसएमई सेक्टर आज तेजी से विकास कर रहा है। लाखों करोड़ रुपए की मदद देकर एमएसएमई से जुड़े करोड़ों रोजगार बचाए गए और आज ये सेक्टर नए रोजगार का तेजी से निर्माण कर रहा है। यहां तक कि रेहड़ी ठेले जैसा बहुत छोटा व्यापार कारोबार करने वाला देशवासी भी आज भारत की ग्रोथ स्टोरी से अपने आप को जुड़ा महसूस करता है। पहली बार उसको भी पीएम स्वनिधि योजना से फॉर्मल बैंकिंग सिस्टम में भागीदारी मिली है। हाल ही में हमारी सरकार ने इस योजना को दिसंबर 2024 तक के लिए एक्सटेंड कर दिया है। साथियों, छोटे से बड़े हर व्यवसाय, हर कारोबार का देश के विकास में महत्वपूर्ण योगदान है। सबका प्रयास की यही भावना तो अमृत काल में नए भारत की ताकत बन रही है। मुझे खुशी है कि इस बार की समिट में आप इस विषय पर विस्तार से चर्चा कर रहे हैं अने जारे सूरत ना लोगों ने मिली रहे हो अने आटली मोटी संख्या में देश विदेश से बता आया हो अने हमणा गपजी में बड़ू भावुकतापूर्वक विस्तार से बधी वर्णन करता था। एक नवी आशा और उमंग जगावे एवी बातों हमेशा गगजी भाई पासे होय छे। तमे गगजी भाई जोड़े बात करो तो निराशानु नाफट ना होय। हमेशा कई नव करवानी बात ए कदाच गगजी भाई स्वभाव ज बनी गयो छे। आने समाज माटे करवानू, जात घसीने करवानू अने एना ज कारणे आ बधा कामो सफल थता होय छे। પણ આજે જ્યારે હું તમારી વચ્ચે જરા મન ખોલીને વાત કરતો હોઉં છું, આપણે વિચાર કરવો પડે કે માત્ર જમીનો લેવી અને વેચવી બધા આસમાં મળે છે, કોઈ એ કામ કરે મને વાંધો નથી, પણ એ જ કરવાનું છે? પછી મોટી મોટી યોજનાઓ અને મોટી મોટી સ્કીમો ને પછી આટલા ફ્લેટ બનાવીશું ને આટલા બંગલા બનાવીશું ને, ચલો એ પણ એક કામ છે। હીરાની દુનિયામાં તો આપણે હીરા બનાવી ગયા, પણ હું આજે કંઈક જુદા ક્ષેત્રોમાં તમને લઈ જવા માંગુ છું।
અને મને ખાતરી છે કે ગગજીભાઈ મને બરાબર સમજે છે એટલે ગગજીભાઈ બરાબર પકડશે. ભલે આપણે આ સમિટ દર બે વર્ષે કરતા હોઈએ પણ મારું એક સૂચન છે ગગજીભાઈ કે એક 10-15 ગ્રુપ બનાવો સમાજના અને એમાં 25-30% વડીલો હોય જે અનુભવી છે અને 40-50% તરવરિયા જુવાન હોય જેમની પાસે નવી દુનિયાની ખબર છે અને એમને વિષયો વહેંચી દો અલગ અલગ કે ભાઈ બતાવો આ વિષયમાં આપણે ગુજરાતમાં આગળ વધવું હોય અથવા દેશમાં આગળ વધવું હોય તો દુનિયામાં શું છે એના માટે રૉ મટીરિયલનું શું છે માર્કેટનું શું છે સરકારની નીતિઓમાં શું વાંકા પડે એવું છે વાંધું પડે એવું શું છે આનું બરાબર એક એક વિષય લઈને કામ કરે અને સરકારને પણ આજે તમારું નાનું ગ્રુપ હોય એમ્પાવર ગ્રુપ એ સરકારને નીતિઓ બનાવવા માટે થઈને ડોક્યુમેન્ટેશન કરાય ચીજો આપે એને કે સાહેબ આમાં આપણે આગળ વધવું હોય તો અત્યારની તમારી આ નીતિઓ કાયદામાં ઉણપ છે એનો વિચાર થાય પછી એક સરસ ડોક્યુમેન્ટ તૈયાર કરે બેન્કિંગ માટે કે ભાઈ બેન્કિંગ આ બધી બાબતમાં આગળ આવતી નથી. હવે મને ખબર છે અમારે ત્યાં દર અઠવાડિયે તમારા ડાયમંડ વાળા એક ફરિયાદ કરે છે બેન્કો વાળાએ અમને નામું નક્કી લાગ્યું છે કંઈક કરો અમારું. તો નીતિઓમાં ક્યાં ભૂલ છે કેમ પ્રાયોરિટીના પ્રશ્નો ઉભા થાય છે. એવી રીતે ફિનટેક આખો કારોબાર ફાઇનાન્સની દુનિયામાં ટેકનોલોજી આવા અલગ અલગ વિષયો આપણે નક્કી કરીએ કે ભાઈ આ વખતે 10 વિષયો કરવા છે અને 10 વિષયોમાં પછી એમાં બહારના એક્સપર્ટ પણ લઈએ એકેડેમિશિયન્સ લઈએ અને કોઈ પણ ચીજ ગ્લોબલ સ્ટાન્ડર્ડનો જ વિચાર કરવા એનાથી નીચે વચવાનું નહીં. અને હું આપને વિશ્વાસ આપું છું કે તમારા આ ગ્રુપ આ પ્રકારના આખા ડોક્યુમેન્ટેશન કરીને જો મારો સમય માગશે તો હું મારા ફરતી એમને સમય આપીશ એમના પ્રેઝન્ટેશન જોઈશ સરકારના લોકોને પણ બેસાડી સાથે બીજા બીજા વિભાગોના અને આપણે સાથે મળીને નીતિઓ બદલવાની હોય ઇવન યુનિવર્સિટીમાં કોર્સિસ બદલવાની જરૂર પડે. ઘણી વાર કેટલાક વિષય એવા હોય કે આપણને યુનિવર્સિટીમાં ભણાવવામાં બદલ ભાઈ આ હવે જમાનો જતો રહ્યો હવે આ ભણાવવું પડે. સ્કિલ ડેવલપમેન્ટમાં બદલ કરવો હોય તો એમાં વિચાર કરાય. તો એક તો આના ઉપર આપની ટીમ કંઈ કામ કરી શકે કે બીજું એક મને લાગે છે કે ભારત સરકારે જે નેશનલ એજ્યુકેશન પોલિસી લાવી છે NEP હિન્દુસ્તાનમાં શિક્ષણ નીતિ આટલો બધો આવકાર પામે એનું આટલું બધું ગૌરવ થાય એ પોતે જ એક મોટી ઘટના છે. હિન્દુસ્તાનમાં ગમે તે રાજનીતિક વિચારધારાના લોકો હોય ગમે તે એકેડેમિક દુનિયાના લોકો હોય બધાએ એને ગૌરવપૂર્વક સ્વીકાર કર્યો છે. તમારે ત્યાં પણ એક ટીમ બનાવો કારણ કે મેં જોયું છે કે શિક્ષણમાં પણ આપણા સમાજના લોકો ઘણું કરી રહ્યા છે પણ આ નેશનલ એજ્યુકેશન પોલિસીનો સ્ટડી કરીને આપણા સમાજના લોકો જે એકેડેમિકમાં રહ્યા છે અને ગુજરાતના બાકી લોકો પણ આપણા ગુજરાત અથવા આપણે જે દિશામાં જવા માગીએ છીએ હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં એમાં આપણે આ નેશનલ એજ્યુકેશન પોલિસીનો 100-100% લાભ લેવા માટે આપણે આપણી વ્યવસ્થાઓમાં નીતિ નિર્ધારણમાં શું બદલ કરી શકીએ આ એક બીજું કામ. ત્રીજું મારે સાથીઓ આપને કહેવું છે અહીં મારી સામે બધા જે લોકો છો ને 99% ખેડૂતના દીકરા છો. હવે તમે સુરતમાં કરોડો રૂપિયામાં રમતા હો મને કઈ આનંદ થાય મારા માટે પણ ભાઈ આપણી જળ જે છે ને એ તો આપણું ખેતર જ છે ખેતી જ છે આપણા વડવાઓનું જે તપ છે ને એ જ છે. હવે મને કહો કે આપણે આટલા બધા આગળ વધ્યા આપણી ખેતી આગળ વધી આપણા ખેતીના ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ આવે છે લગભગ જમીન પર બિલ્ડર આવે ને મોટી ઇમારત બનાવી દે કમાણી થાય એ વાત જુદી છે. સાચ અર્થમાં
જ્યારે હવે નર્મદાનું પાણી ગુજરાતને ખૂણે ખૂણે પહોંચ્યું છે ત્યારે હું ઈચ્છું કે ગુજરાતની ખેતી આધુનિક બનાવવા માટે એ પણ એક મોટો બિઝનેસ છે તમે માની ચાલો દુનિયાનું પેટ ભરવાની તાકાત છે આપણામાં પરંતુ આપણે આપણા સંસાધનોનો ઉપયોગ પૂરતો નથી કરતા એકાદ બે ખેડૂતો પ્રગતિશીલ હોય સારી રીતે કરતા હોય મારી તમને વિનંતી છે કે ગુજરાતની જમીનોનો પૂર્વ અધ્યયન કરનારી એક ટીમ બનાવો એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ સાથે મળીને અને તમે વિચાર કરો કે આજથી 25-50 વર્ષ પહેલા જે કોઈ દીર્ઘદ્રષ્ટા લોકો હતા એમાં સરદાર સાહેબ પણ હતા જો ગુજરાતમાં ડેરી ઉદ્યોગ વિકસ્યો ના હોત પશુપાલન અને ડેરી જો ના હોત તો દુષ્કાળગ્રસ્ત આપણું ગુજરાત રહેતું હતું અને જો દૂધની દુનિયામાં આપણે ના પહોંચ્યા હોત તો આપણા ગામડાની અને આપણા ખેડૂતોની દશા શું થઈ હોત ભાઈ આમ થઈ ગયું અમૂલનું અને આપણી બનાસ ડેરી હોય કે સાગર ડેરી હોય તો કાઠિયાવાડમાં કચ્છમાં ડેરી આપણી ઊભી થઈ છે પશુપાલન અને દૂધને એક મોટી તાકાત આ બધી વ્યવસ્થાઓથી મળી ગઈ એવી તાકાત કૃષિ પેદાશોને મળી શકે એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી હું તમારી પાસે આશા ના કરું તો કોની પાસે કરું ભાઈ જેમ હીરો ચમકાવી શકો ને ભાઈ એમ મારા ખેડૂતની મહેનત અને એના પરસેવાને તમે ઓર ચમકાવી શકો એટલી તાકાત છે અને તેથી ફૂડ પ્રોસેસિંગ ખૂબ મોટું ક્ષેત્ર છે પૂરી દુનિયાની અંદર મોટા માર્કેટની સંભાવના છે આપણે હજુ એમાં ઘણા પાછળ છીએ કારણ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ખેતીમાં આવી નથી રહ્યું અને આપણો ખેડૂત નાના ખેડૂતો છે મોટા ભાગના આપણે ત્યાં એક એકર બે એકર જમીન હોય પરંતુ જો મોટા પાયે પર તમારે ત્યાં પ્લાન કરીને આધુનિક ખેતી ખેત ઉત્પાદન પણ ચીલા ચાલુ નહીં હવે તમે વિચાર કરો કે તમે બધા ખેડૂતના દીકરા અરબો ખરબોમાં રમતા હો અને મારા દેશને 80,000 કરોડ રૂપિયાનું ખાવાનું તેલ બહારથી લાવવું પડતું હોય તો ભાઈ પછી હું તમારી પાસે કંઈ આશા રાખું કે ના રાખું આપણે આ બદલાવ લાવી શકીએ કે ના લાવી શકીએ આત્મનિર્ભરની વાત કરીએ તો ખાલી ડાયમંડમાં થોડું આત્મનિર્ભર થવાનું હોય ભાઈ અને એટલા માટે ફૂડ પ્રોસેસિંગ ભારત સરકારની એફપીઓની યોજના બની છે નાના નાના ખેત ઉત્પાદનવાળાના સંગઠનો ખૂબ પૈસા ભારત સરકાર આપે છે આપ વિચાર કરો કેટલું મોટું ક્ષેત્ર છે એ જ રીતે તમને ખબર છે કે ઓર્ગેનિક ઉત્પાદ તમે પણ તમારામાંથી 90% બજારમાં ખરીદવા જતા હશો તો 4 વાર જોતા હશો લેવલ ઓર્ગેનિક છે ભાઈ કેરી ખાવા લેવા જાઓ તોય ઓર્ગેનિક જોવો તમે હવે તો ઘરમાં આપણી બધી માતાઓ બહેનો પણ ઓર્ગેનિક લાયા છે એમ કહેતા હોય જમવા બેસાડો તો કહે કે હા આજે શાકભાજી ઓર્ગેનિક છે અમારે તો ખાવ જરા એમ કે હવે જો આ આકર્ષણ આપણા ઘરના ડાઇનિંગ ટેબલ સુધી પહોંચ્યું હોય તો આપણે હવે આપણા સદનસીબે ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી સમર્પિત ભાવે પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવી રહ્યા છે ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને ગળે લગાવી છે આપણે એમાં વ્યાપારિક બુદ્ધિથી જોડાઈ શકીએ નેચરલ ફાર્મિંગમાં એ જ રીતે જેમ દૂધમાંથી બધી જુદી જુદી પ્રોડક્ટ અને ડેરી ઉદ્યોગ વિકસ્યો એવી તાકાત ગોબરમાં છે આપણે ગોબરધન મોટો પ્રોજેક્ટ ભારત સરકારે નક્કી કર્યો છે તમે બધા ઉદ્યોગકારો તમે જે જિલ્લામાંથી આવો છો એ જિલ્લામાંથી જેમ ડેરીનું આખું મોડેલ છે એવું ગોબરધનનું મોડેલ બનાવી શકો અને એમાંથી ગેસ ઉત્પાદન થાય ગેસનું ઇન્ડસ્ટ્રીમાં વેચાણ થાય અને એમાંથી પ્રાકૃતિક ખાતર તૈયાર થાય એ પણ લોકોને જાય આપણે ત્યાં ઉમરેઠમાં એક પ્રોજેક્ટ છે હમણાં મેં મારે ત્યાં કાશીમાં જ્યાં હું એમપી છું ત્યાં બનાવ્યો છે આપણે ત્યાં બનાસ ડેરી એ સરસ બનાવ્યું છે આ બધા ખેતી સાથે જોડાયેલા છે એ આપણે કરી શકીએ
આપણું એક સપનું છે ગુજરાતનું કે આપણો અન્નદાતા ઉર્જાદાતા બને. ખેતી, ખેતર અને ઉદ્યોગ શા માટે આપણા ખેડૂતને ગાઈડ ના કરી અને શેડાની જમીન બે પડોશી જોડે ઝઘડા ના એટલે બે મીટર જમીન આપણી બરબાદ થાય છે. ઓલોએ વાડ કરે ને આ વાડ કરે, બે મીટર જમીન બરબાદ થાય છે. એના ઉપર ખાલી સોલાર પેનલ લગાવીને આપણા ખેડૂતોને અન્નદાતા ઉર્જાદાતા બી બની શકે, આપણું ગામડું સમૃદ્ધ થઈ શકે. ગુજરાત સરકારે નીતિ બનાવેલી છે, ખેડૂતો વીજળી ઉત્પાદન કરે તો એને ખરીદવાની નીતિ બનાવેલી છે. પણ આમાં તમારે ઉદ્યોગ જગતના લોકો જોડાવવું પડે, આપણી આપણી યંગ જનરેશનને જોડાવવું પડે. હું એટલા માટે ગામ આધારિત અર્થકારણનું તમારી પર આગ્રહ રાખું છું, કારણ કે ઘણી વાર આપણને મોટું મોટું તો સરસ દેખાય છે પરંતુ પાયાના કામ માટે તમે અમારી મદદ કરી શકો, અને હું 100% કહું છું કે તમે કરી શકો. એ જ રીતે એક સેવાનું કામ, આ આઝાદીનો અમૃત મહોત્સવ છે, એક સપનું આપણે જોયું છે. પહેલાના જમાનામાં આપણને ખબર છે કે કોઈ મોટી ઘટના બની હોય, કોઈ મોટો વિજય થયો હોય તો ગામમાં વિજય સ્તંભ લગાવ્યો હોય, કોઈ ગામની અંદર બહુ મોટી ઘટના બની હોય તો ગામનો ગેટ બનાવ્યો હોય. આ તો આપણે ઇતિહાસમાં જોતા આવ્યા છીએ. આઝાદીના 75 વર્ષ થયા, એની યાદગીરીમાં આપણે શું કરી શકીએ જે આવનારી પેઢી યાદ રાખે કે આ ભારતના આઝાદીના 75 વર્ષ થયા તો આ કામ આપણા ગામમાં થયું. અને એટલા માટે એક નાનકડી વાત મેં કરી છે કે દરેક જિલ્લામાં 75 મોટા તળાવ બનાવી છે કે અમૃત સરોવર નામ મેં આપ્યું છે, એક જિલ્લામાં 75. આપ વિચાર કરો, એ પાણી આપણે સફળ થયા જ્યારે ગુજરાતની અંદર હું હતો અને ચેકડેમની વાત કરી, મેં સુરતના બધા લોકોને એ વખતે જોડ્યા હતા અને તમે બધા એમાં મને મદદ પણ કરી હતી અને ગુજરાતમાં આપણે આખું ચેકડેમનું માળખું બનાવ્યું અને આપણે પાણીના તળ ઉપર આવ્યા. પાણીના તળ ઉપર આવ્યા તો એની જમીનની પણ કિંમત ઉપર ગઈ. હવે આપણે આ એક જિલ્લામાં 75 તળાવ, અને તળાવ એટલે મામૂલી નહીં, પર્યટનનું કેન્દ્ર બની જાય, આકર્ષણનું કેન્દ્ર બની જાય. સાંજ પડે ગામના વડીલો ત્યાં જઈને બેસવાનું મન થાય એવા તળાવ. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 75 તળાવ એક જિલ્લામાં, 5 જિલ્લા, 10 જિલ્લા, 15 જિલ્લા તમે દત્તક લઈ શકો. અને આ 15 ઓગસ્ટ પહેલા કંઈક કરી બતાવી શકો. તમને થશે કે અમે તો અહીંયા કારખાના નાખવાની વાત કરતા હતા, મોદી સાહેબ તો પાછા જાતિ આવ્યા હતા ત્યાં મોકલે છે. મૂળ એ જ તાકાતવાળું છે ભાઈ. આપણે આજે જે ફૂલા ફાયલા છીએ ને એનું કાળ પેલી જડો આપણી મજબૂત હતી, એ જડો સુકાઈ ન જાય એને મજબૂત કરવા માટે આપણે કંઈક વિચાર કરી શકીએ. અને આમાં પણ ટેકનોલોજી છે, આમાં પણ આધુનિકતા છે, આની અંદર પણ દુનિયાના બજારને કબજે કરવાની તાકાત છે. ક્વોલિટી ખેત પેદાશો અને ફૂડ પ્રોસેસિંગ ખૂબ મોટી શક્તિ ધરાવે છે. એવું જ હમણાં મેં ગુજરાતમાં આયુર્વેદનું એક મોટી સમિટ મેં કરી. દુનિયામાં ભારતના આયુર્વેદની માંગ વધી રહી છે, કોરોના પછી વધી છે. મેં જોયું છે કે કેટલાક જવાનિયાઓ આયુર્વેદના ક્ષેત્રમાં સરસ સ્ટાર્ટઅપ ઉભા કર્યા છે. આપણે આખા ક્ષેત્રની અંદર પહોંચીને દુનિયામાં હોલિસ્ટિક હેલ્થ કેરની જે ચર્ચા ચાલી છે એની અંદર આપણે નેતૃત્વ લઈ શકીએ. એટલા બધા ક્ષેત્રો છે સાથીઓ કે સાચ અર્થમાં સુરત કે અમદાવાદ કે વડોદરા કે ભાવનગર જેવા મોટા શહેરોની બહાર જઈને પણ આપણે એક નવું આર્થિક સામ્રાજ્ય ઊભું કરી શકીએ. અને હું તમને બધાને બીજી વિનંતી કરું છું કે હવે જે કરવું છે નક્કી કરીએ કે મોટા શહેરોમાં નથી કરવું. મને યાદ છે જ્યારે અમે જ્યોતિગ્રામ યોજના લાવ્યો 24 કલાક વીજળી, હવે તમારે ત્યાં ઘણી વાર અમારી વિરુદ્ધમાં ત્યાં ઝંડા લઈને કેટલા છોકરાઓ નીકળે છે, એમને ખબર નહીં હોય કે પહેલાં અંધારામાં કેમ દિવસો કાઢતા હતા, અત્યારે મુર્દાબાદ કે નીકળી પડતા હોય તમારા જ છોકરાઓ. એમને કહો કેવા દિવસો આપણે કાઢ્યા હતા અને ક્યાંથી નીકળ્યા. મને યાદ છે કે જ્યારે જ્યોતિગ્રામ યોજના આવી, 24 કલાક વીજળી મળવાનું શરૂ થયું,
तो सूरत नी अंदर हीरानी घंटी अने पची पची लोग एक नानकड़ी खोरड़ी में रहता था एमने तो हवे बिजली मळे छे तो आपणे भावनगर जिल्लामां के अमरेली जिल्लामां जईने घंटीओ केम ना नाखीए अने मोटा भागना लोकोए गामडामां जईने घंटीओ नाखी घरनुं पण काम करे खेती करे घरडा मां बाप ने हाचवे अने घरमां नवरो पण लई राखे आवक थई कि ना थई फायदो थयो कि ना थयो आ बदलाव जे आयो 24 कलाक वीजळी मळी अने गुजरातना गामडामां हीरानी घंटी लई गया तमे ज बधा लई गया अने मारी सामे मारी आंखो सामे बधुं तमे आ करेलुं छे अने हुं एना माटे तमारा जेटला वखाण करतो हतो ओछा हता एटले आजे कहुं छुं कि हवे तमे नक्की करो कि गुजरातना जे मोटा 15-20 शहरो छे ने एमां नहीं एना पछीनुं जे शहर छे एमां काम शुरू करवुं छे एक तो इन्वेस्टमेंट नो बचत थशे जमीन सस्ती मळशे मकान सस्ता मळशे माणस सस्ता मळशे अने गुजरात फैलाशे विकासनो दायरो फैलाशे अने हवे समय छे 25 के 30 एवा नाना नाना शहरो पकड़िए आपणे अने एने धमधमता करिए आजथी 30 वर्ष पहला सूरत में कोण नाम देतुं हतुं भाई आगळ जतुं रह्युं नहीं आवी ज रीते आ नाना नाना शहरो मारे विकसावा छे ये शहरों की बगल में नवा शहरों बनी सकते तो तमारी आ योजना नी अंदर तमे आटला बधा समिट नी अंदर लोको मळ्या छो आ दिशा में विचार करी शको तो मारा मन में लांबा गाळा नी योजनाओ साथे नी स्कीम बनावनारू एकेडेमिक वर्ल्ड होय बिजनेस सर्कल होय फिनटेक वाला होय ये मारी साथे आवे बेसे हूँ टाइम आप तैयार छु कारण मने खबर छे मने तमारा भरोसो छे અને હું તમને કામ એટલા માટે સોંપું છું કે મને ખાતરી છે કે ભલે 8-10 કહી તો બે રહી જશે પણ 8 તમે જ કરશો બીજું કોઈ કરવાનું નથી એટલે તમને કહું છું ભાઈ તમે જે દાડ કહેશો કે મોદી સાહેબ હવે નથી કરવાનો તો હું બોલવાનું બંધ કરીશ પણ તમે કરો છો હું કહેવાનું તમે ના કરો તો ના કહું અને તમારે સાંભળવું એટલા માટે પડે છે કે તમે કરો છો મેં આજ સુધી તમને જેટલું કહ્યું બધું તમે કર્યું છે અને જ્યારે તમે કરતા જ હોય તો કહેવાનું મન પણ થાય અને એટલે મારી અપેક્ષા છે દોસ્તો કે એક નવા વિશ્વાસ સાથે અને વૈશ્વિક હવે આપણે નાનું કશું કરવું નથી ભાઈ પાછળ વળી જોવું નથી એક નવા ત્રણ હું માનું છું કે આપણા જવાનીઓ તમે એક સારું કામ કર્યું છે કે આપણા પરિવારના ત્રીજી પેઢી જે છે એ છોકરાઓ સરસ ભણવા ભણવામાં પણ હવે જગ્યામાં નહીં રહે તમારા ત્યાં ઘણા ટાબરીઓ મને મળવા આવતા હોય છે મને આનંદ થાય છે એમને મળવું તો તદ્દન નવા વિચારો લઈને આવે છે નવું કરવાના મૂળ સાથે આવે છે શિક્ષણમાં પણ નવું શીખવાની વૃત્તિવાળા બાળકો છે આ મોટી એસેટ છે આપણી એને ધ્યાનમાં રાખીને આ સમિટને આપણે આગળ લઈ જઈએ તો બે વર્ષે ભલે મોટી સમિટ કરીએ પણ દર વચ્ચેનું જે એક વર્ષ હોય એમાં પહેલાં જે ગ્રુપ બનાવ્યા હોય એની વચ્ચે વિચાર કરીને આપણે આગળ વધીએ અને 8 કે 10 ચીજો પકડીએ એમાં છાઈ જવું છે પછી બે વર્ષ પછી બીજી 10 ચીજો પકડીશું તો મને ખાતરી છે તમારી આખી ટીમ નવું વિચારનારી છે આગળનો વિચાર કરનારી છે ટેકનોલોજીનો સદુપયોગ કરનારી છે મારી તમને ખૂબ શુભેચ્છાઓ છે તમારા બધા વચ્ચે વળવાની વાતો કરવાનો મોકો મળ્યો એટલે જે મનમાં આવતું ગયું કહેતો ગયો છું એમાં જેટલું પકડાય એટલું પકડજો એ આવજો રામ રામ બધા